પછી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક પૂર્વક કરીને રેકોર્ડ બનાવનાર ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ હવે અવકાશમાં માનવ મિશન મોકલવાની તૈયારીઓ પૂર્ણ કરી છે કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી અને અવકાશ મંત્રી જીતેન્દ્રસિંહે મંગળવારે જણાવ્યું હતું કે ઈસરોએ એકવીસ ઓક્ટોબરે ગગનયાન મિશન માટે પ્રથમ પરીક્ષણ ઉડાન શરૂ કરવા જઈ રહ્યું છે કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી અને અવકાશ મંત્રી જીતેન્દ્રસિંહે ચંદ્રયાન ત્રણ અને આદિત્ય એલ વન મિશનમાં સામેલ ઈસરોના ઇજનેરોના સન્માન કાર્યક્રમ કર્યો હતો અવકાશમાં ગયા બાદ ગગનયાન કરી ફરી સમુદ્રમાં ઉતરશે નૌકાદળે પહેલાથી જ ક્રુ સભ્યોના સુરક્ષિત પરત ફરવાની ખાતરી કરવા માટે મોડ્યુલને પુનઃ પ્રાપ્ત કરવા માટે એક મોક ઓપરેશન પણ શરૂ કરી દીધું છે જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે ઈસરો આવતા વર્ષના અંતમાં અવકાશમાં માનવ મિશન હાથ ધરશે તે પહેલા આ ટેસ્ટ થવા જઈ રહ્યો છે ક્રુ મોડ્યુલ કે જેમાં અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે તેનું નામ ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાઇટ એટલે કે ટીવી ડી વન છે તેને આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં લોન્ચ કરવામાં આવશે તેમણે કહ્યું કે આ મોડેલમાં ક્રૂ મેમ્બર્સને અંતરિક્ષમાં ચારસો કિલોમીટરના અંતરે મોકલવા માટે પરીક્ષણ કરવામાં આવશે તેને પૃથ્વી પર પાછું લાવીને બંગાળની ખાડીના સમુદ્રમાં લેન્ડ કરવામાં આવશે જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે પરીક્ષણની સફળતા પ્રથમ માનવરહિત ગગનયાન મિશન અને પછી પૃથ્વીની ભ્રમણ કક્ષાથી બાહ્ય અવકાશમાં માનવરહિત મિશનનો માર્ગ મોકળો કરશે તેમણે એ પણ કહ્યું હતું કે આવતા વર્ષના અંતમાં માનવ મિશન પહેલાં બીજી ટેસ્ટ ફ્લાઇટ હશે આ આવતા વર્ષે થશે જેમાં એક મહિલા રોબોટ અવકાશયાત્રી એટલે કે વ્યોમ મિત્ર મોકલવામાં આવશે તમને જણાવી દઈએ કે અંતરિક્ષના અનંત રહસ્યોને જાણવા માટે સ્પેસ રેસમાં માં ઈસરો ઝડપથી આગળ વધી રહ્યું છે તેવીસ ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પણ સફર ઉતરાણ કરી રહેલા 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કરેલા પૃથ્વીના પહેલે પાર બીજા અવકાશી પદાર્થ મંગળ પર અવકાશयान મોકલીને આપણે સફળતાનો ધ્વજ લહેરાવ્યો હતો હાલમાં સૂર્યના બાહિયા પડનો અભ્યાસ કરવા માટે ઇસરોનું બીજું મહત્વકાંક્ષી મિશન આદિત્ય L1 તેની યાત્રા પર છે પૃથ્વીથી પંદર લાખ કિલોમીટર દૂર L1 પોઈન્ટ પર સ્થાપિત કરીને સૂર્યનો અભ્યાસ કરવાનો છે આ ઉપરાંત ઈસરોએ કહ્યું હતું કે મિશન સફળતાપૂર્વક તેના ગંતવ્ય તરફ આગળ વધી રહ્યું છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ